हेलो, जो गई काले व्यापारी वटाव अंगेनी आमनोत आपणे जोई गया। व्यापारी वटाव कया प्रकारना व्यवहार उपर गणाय अने व्यापारी वटावनी नोंध थाय के न थाय ए जोई गया। हवे जुओ, आजे रोकड़ वटाव अंगेनी नोंध मालना खरीद वेचाण पर बे प्रकारना वटाव गणवामां आवे, व्यापारी वटाव अने रोकड़ वटाव। हवे रोकड़ वटाव के व्यापारी पोतानो माल रोकड़ेथी वेचाय ते हेतुथी जे वटाव कापी आपवामां आवे तेने रोकड़ वटाव कहे छे। ते व्यापारी પોતાનો માલ રોકડેથી વેચાય તે હેતુથી, ધ્યાન રાખજો, આના ઉપરથી કહી શકાય કે રોકડ વટાવ ફક્ત ધંધાના રોકડ વ્યવહાર ઉપર ગણાય। રોકડ વટાવ એ ધંધાના રોકડ વ્યવહાર ઉપર ગણાય અને રોકડ વટાવ કાપવાનો મુખ્ય હેતુ ગ્રાહક ઈ પોતે માલ રોકડ કે ચેક દ્વારા ખરીદી, આ રોકડ વટાવ કાપવાનો હેતુ, અને આ રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે, ધ્યાન રાખજો। આ ત્રણ રોકડ વટાવ મુખ્ય હેતુ ગ્રાહક રોકડેથી માલ ખરીદે, રોકડ એના ઉપરથી કહી શકાય રોકડ વટાવ ફક્ત ધંધાના રોકડ વ્યવહાર ઉપર ગણવામાં આવે, અને જેટલો રોકડ વટાવ હોય આ રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થશે, ધ્યાન રાખજો। વ્યવહાર ઉધાર હોય તો રોકડ વટાવ ગણવામાં ન આવે। હવે ઉદાહરણ તરીકે રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવને 10% રોકડ વટાવે રોહિતને વેચ્યો, ધ્યાન રાખજો। માલ 10,000નો 10% વેપારી વટાવ ને 10% રોકડ વટાવ, બંને પ્રકારના વટાવ આપેલા છે, પણ અહીંયા વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે। ઉધાર વ્યવહાર ઉપર રોકડ વટાવ ગણાય નહીં, આથી રોકડ વટાવની ગણતરી નહીં થાય। ફક્ત વેપારી વટાવ ગમે તે પ્રકારનો વ્યવહાર હોય, વેપારી વટાવ બાદ કર્યા પછી આપણે જોઈ ગયા આગળ, આના ઉપરથી ગણતરી જુઓ। માલની કિંમત 10,000નો માલ 10% વેપારી વટાવ, એટલે 10,000ના 10% કરો તો 1,000 વેપારી વટાવ, એટલે હવે આપણે માલ વેચાણ અંગેનો વ્યવહાર છે, એટલે વેચાણ ગણાશે 9,000, એટલે હવે રોકડ વટાવ, કારણ કે રોકડ વ્યવહાર નથી એટલે રોકડ વટાવ નહીં ગણાય, એટલે હવે આપણી નોંધ રોહિત ખાતે ઉધાર 9,000, તે વેચાણ ખાતે 9,000। એના પછીનો વ્યવહાર રોકડ વ્યવહાર, જો વ્યવહાર લખાવ્યો છે, વ્યવહાર 10,000નો માલ 10% વેપારી વટાવ ને 10% રોકડ વટાવ, રોહિતને રોકડેથી વેચ્યો, આ વ્યવહાર રોકડ છે, ધ્યાન રાખજો, તો રોકડ વટાવ ગણાશે, તો રોકડ વટાવ ધ્યાન રાખજો। માલની પહેલાં સૌ પ્રથમ વેપારી વટાવ બાદ થાય પછી રોકડ વટાવ, વેપારી વટાવ ગમે તે પ્રકારનો વ્યવહાર હોય, વેપારી વટાવ બાદ કર્યા પછી આપણો વ્યવહાર ગણાશે, એટલે માલની કિંમત 10,000 એના 10% વેપારી વટાવ, એટલે 1,000 વેપારી વટાવ, એટલે હવે આપણો વ્યવહાર ગણાશે માલ ખરીદીનો, એટલે હવે ખરીદી ગણાશે રૂપિયા 9,000, 9,000 ખરીદ તરીકે, પણ આ વ્યવહાર રોકડ છે તો રોકડ વટાવ 10%, તો હવે વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ રહે એ આપણો, એટલે હવે રોકડ વટાવ 9,000ના 10% કરશો તો 900 રોકડ વટાવ બાદ કરો, એટલે હવે આ ભૂલ થઈ ગઈ, હવે રોકડ ખરીદ્યો એટલે ચૂકવાય, હવે આપણે ચૂકવીએ રૂપિયા 8,100, ધ્યાન રાખજો। આના ઉપરથી આ વ્યવહાર લાવજો સાહેબ, 2 મિનિટ બોલ પે, આપણે ખરીદીની જગ્યાએ વેચાણ કરી દીધું, ધ્યાન રાખજો, એટલે હવે 8,100 વેચ્યો એટલે રોકડ મળી, આના ઉપરથી નોંધ રોકડ ખાતે ઉધાર રૂપિયા 8,100, રોકડ વટાવની નોંધ થાય, ખરીદી પરનો વટાવ જમા થાય,
वेचाण पर वटाव उधार थाय। वटाव खाते उधार 900 वेचाण खाते 9000। आम आ वेपारी वटाव ने रोकड़ वटाव हवे आपणे अर्धो व्यवहार रोकड़ अने अर्धो उधार ए अंगेनी वेपारी वटाव ने रोकड़ वटाव नोंध जोईशुं।